નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાત છે રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે સિત્તેર ટકા સિઝનો વરસાદ પડી ચૂક્યો છે અને પચાસ વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ચૂક્યો છે અને હજુ પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે અને તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાઈ ગયા છે જોકે વચ્ચે રાજ્યમાં વરસાદી ઝડપ ભલે મંદ પડી હોય પરંતુ હવે વરસાદનો ધમાકેદાર ત્રીજો રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ મેઘરાજા બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેથી હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચાલો તમને આના વિશે વિગતવાર જાણકારી આપી દઈએ તો મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા રાજ્યમાં ફરીથી વરસાદી પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ પંદર અને સોળ ઓગસ્ટના ના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે અને આ સાથે જ ભારે વરસાદ અને પવન ભાગમાં સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી જ લો પ્રેશર સિસ્ટમ બની છે જેના કારણે અહેવાલો મુજબ સામે આવ્યું છે કે હવામાન વિભાગ દ્વારા કચ્છ દાહોદ પંચમહાલ મહીસાગર ભારે તેથી ભારે જયારે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા અરવલ્લી રાજકોટ જામનગર દ્વારકા સુરત તાપી નવસારી ડાંગ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તેમજ આગામી અડતાલીસ કલાકમાં લો પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધશે તેવી શક્યતાના પગલે શનિવારે રાજ્યમાં હળવાતી મધ્યમ વરસાદની શક્યતા છે તમે જણાવી દઈએ કે ખબરો મુજબ વલસાડના દરિયા કિનારે તોફાની માહોલ છે અને દરિયાના પાણીએ અનેક જગ્યાએ કિનારા વટાવ્યા છે તોફાની દરિયો અને ઝડપી પવનના ના દરિયા કિનારાના પણ નુકસાન પહોંચ્યું છે અને ગામની છે કે દમણના દરિયા કિનારામાં પણ લો પ્રેશર સિસ્ટમ ની અસર જોવા મળી રહી છે એકમ બીજ અને ત્રીજની ભરતીના કારણે દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે આ સિવાય દમણના જાણીતા દેવકા બીજ પર દરિયા દરિયામાં તોતિંગ મોજા પણ જોવા મળ્યા છે અને દરિયાના પાણી ચોપાટી સુધી પ્રવેશી ગયા છે જેથી પ્રવાસીઓથી ધમધમતા દમણનો દરિયો હાલ સુમસામ રહ્યો છે તો બીજી તરફ ગીર સોમનાથનો દરિયો પણ ગાંડોતુર ઉછેડયા છે અને દરિયામાં ઉછળતા મોજાઓની સાથે જ પચાસ કિલોમીટરની ઝડપ કરતા વધુ પવન ફૂંકાયો હતો જેને કારણે માછીમારોના જીવ ટાળવે ચોટ્યા છે જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે અને અરબી સમુદ્રમાં ભારે કરણથી અનેક બોટને નુકસાન પણ પહોંચ્યું છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ